તો શું કે છે કે વાહ હાથ તો આપણે ફાવ્યા આપણે ત્રણ અને કેળા પણ ત્રણ તો બંકુ કે છે હા પણ આજે તો ઉપવાસ છે ને આજે આપણે પાણી સિવાય બીજું કાંઈ પણ ન લઈ શકીએ ભૂલી ગયા પાછો બંકુ શું કે છે આજે તો આપણે ઉપવાસ છે ને એટલે આપણે પાણી સિવાય બીજું કઈ નહીં લઈ શકીએ એ ભૂલી ગયા તો મંકુ શું કે છે અરે ના એ તો કઈ ભૂલાતું હશે આજે નહીં તો કાલે કેળા કામ તો લાગશે જ પાછો શું કે છે એ તો ભૂલાતું હોય આજે નહીં તો કાલે કેળા તો કામ લાગશે જ ને તો ચિમ્પુ બોલ્યો આજે કે કાલે કેડા વેચવા તો પડશે કેડા વેચીને તેમાં ઉપવાસ તૂટતો નથી શું કહે છે આજે કે કાલે કેડા વેચવા તો પડશે કેડા વેચીએ તેમાં ઉપવાસ તૂટતો નથી એવું કહે છે વેચી લઈએ કેડા એમ તો બંકુ કે છે હા હા એ ઉત્તમ કાલે વેચવાના તો છે જ નહીં તો આજે જ વેચી લઈએ ખાઈશું કાલે તો બંકુ એવું કહે છે કે હા એ ઉત્તમ છે વેચી દઈએ એમ કાલે વેચવાના તો આજે વેચી દઈએ કાલે ખાઈશું એમ તો મંકુ કે છે તો જો આ કેડું તારું અને ચિંપુ આ તારું બાકી રહ્યું મારું બરાબર છે ને તો ચિંપુ કે ચીમ્પુ અને બંકુ કે છે કે હા બરાબર છે ત્રણે કેળા વેચી લે છે મંગુ કહે મારે કેડું તો કેવું પાક્કું જણાય છે બંકુ તારું કેવું કાચું છે કે પાકું પાછો મંકુ એવું કે છે કે મારું તો પાકું છે પણ કાચું છે કે પાકું તો બંકુ કેડાને દબાવતા કે મારું તો ખાસું પાકું છે આજે જ ખાવું હોય તો પણ કામ લાગે પાછું બંકુ શું છે મારું તો ખાસું પાકું છે આજે જ ખાવું હોય તો એ કામ લાગે તો ચિંપુ શું કે છે અને મારું પણ મજાનું પાકી ગયું છે તો ચીમ્પુ એવું કે છે કે મારું પણ મજાનું પાકી ગયું છે તો મંકુ શું કે છે પણ આપણે ક્યાં આજે ખાવું છે પાછું મંકુ કે આપણે આજે કંઈ ખાવું છે તો બંકુ શું કે છે હસતો આજે તો આપણે ઉપવાસ છે તો બંકુ કહે છે ખરી વાત છે પણ કાલે સવારે આપણને ભૂખ કકડીને લાગી હશે શું કહે છે કાલે સવારે આપણને કકડીને ભૂખ લાગી હશે કેડાની છાલ ઉતારવાનો સમય પણ ભારે લાગશે શું કહે છે કેડાની છાલ કાઢવાનો સમય ભારે લાગશે છાલ ઉતારવાથી ઉપવાસ થોડો તૂટશે આપને ક્યાં આજે ખાવું છે પાછું શું કહે છે કે કેળાની છાલ ઉતારવાથી ઉતારી નાખી તો ચીંબુ શું કે છે મારા કેળાની પણ છાલ ઉતરી ગઈ ઓહો મંકુ તે તો મારાથી પહેલા છાલ ઉતારી દીધી ને ચિંપુ કે મારા કેળાની છાલ ઉતરી ગઈ અને મંકુને કે છે કે તે તો મારા પહેલા છાલ ઉતારી દીધી ને તો મંકુ કે છે હા બધાના કેડા કેવા સરસ છે મંકુ એવું કે છે કે બધાના કેડા કેવા સરસ છે તો બંકુ કે જોતા જ રહીએ બંકુ એવું છે કે એવું મન થાય છે કે જોતા જ રહીએ તો ચિંપુ કે છે અરે આપણે હવે આને સાચવીશું કે આ કીડીઓ ચડશે તો અરે ચિંપુ કેવાને ચાલતા દીદી કઈ સાચવીશું ચીડીઓ ચડશે તો તો બંકુ કે છે ભારે પંચાત થયા તો ડાડી પર મૂકીએ કે જમીન પર જ્યાં મૂકીશું ત્યાં કીડીઓ તો જરૂર ચડશે મંકુ કે આ તો ભારે પંચાયત થઈ ગઈ જ્યાં મૂકીશું ત્યાં ચીલું તો ચડશે જમીન પર મૂકીશું તો ડાળ પર તો તો મંકુ છાલ ઉતારવાની ભૂલ ભરે પડી મંકુ એવું છાલ ઉતારવાની ભૂલ પડી તો ચિંપુ શું કહે છે મને એક વિચાર આવે છે આપણે જો મોઢામાં મૂકીને રાખી સવાર પડતા જ પાળના કરી લઈએ તો કેવું એવું કહે છે કે છાલ ઉતારી એટલે મોઢામાં મૂકીને રાખીએ અને સવારે જ પાના કરી લઈએ તો કેવું સારું તો બંકુ કે છે ના મંકુ કહે છે વાહ ચિમ્પુ વાહ આબાદ રસ્તો કાઢ્યો તે હતો બુદ્ધિ તે હનું નામ આટલું બોલતાની સાથે જ કેડું મોઢા મૂકે છે બંકુ એવું કહે છે કે વાહ ચિમ્પુ વાહ તે તો આબાદ રસ્તો કાઢી નાખ્યો બુદ્ધિ હાનું નામ કહેવાય કે આટલું બોલતાની સાથે જ કેડું મોડામાં મૂકે છે તો બંકો કે હું પણ મોઢામાં મૂકી રાખું ત્યારે તો બંકુ પણ મોઢામાં મૂકી છે ચિમ્પુ કે ભલે ત્યારે હું પણ એમ જ કરું છું તો ટીમ્પુ એવું કરે છે ધીરે ધીરે કેળા મોઢામાં અલોપ થાય છે ત્રણેયમાંથી કોઈ કશું બોલતું નથી કેળા પૂરા અલોપ થઈ જાય છે કોઈ બોલતું નથી અને કીળા ધીમે ધીમે અલોપ થઈ જાય છે તો મંગુ શું કહે છે હસ મેં તો પેટમાં બરોબર સાચવીને મૂકી દીધું ત્યાં કીડી મકોડાનો ડર નથી પારના તો હું કાલે સવારે કરીશ શું કહે છે કે મેં પેટમાં બરોબર સાચવીને મૂકી દીધું છે કીડી મકોડાનો ડર નથી હું પણ પાળના તો સવારે જ કરીશ તો બંકુ પણ એવું કહે છે હું પણ એમ જ કરવાનું છું અને ચિમ્પુ એવું કે છે મારે પણ આજે તો ઉપવાસ છે હું પણ કાલે સવારે પારના કરીશ એમ કરીને ત્રણેય જણા કીડા ખાઈ જાય છે અહીંયા વાતચીત આપેલી છે જુઓ પહેલામાં કે આ વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું તો આ બધા જે ક્વેશ્ચન છે એ તમારે મને ઓડિયો રેકોર્ડ કરીને મૂકવાનો છે વાંદરાઓ ઉપવાસ કરે ખરા પહેલા છે આ વાર્તામાં ક્યારે હસવું આવ્યું તો જ્યારે અમને મોઢામાં કીડા મૂક્યા ત્યારે વાંદરાઓ ઉપવાસ ખરે ખરા ના કરે ક્યારેય તમારા ઘરમાં કોણ ઉપવાસ કરે છે આન્સર તમારે આપવાનો છે વાર્તા વાંદરાઓના નામ શું છે તો બંકુ ચિમ્પુ અને મંકુ તમને શું લાગે છે કોને કેડું ખાવાની ઉતાવળ હતી કેમ તો તમને જે લાગતું હોય એ તમારે મને આન્સર આપવાનું છે સાતમું છે કેડું પાકું છે કેવી રીતે ખબર પડે તો એ પણ તમારે મને આન્સર આપવાનો છે કેરી કાચી છે કે પાકી એ કેવી રીતે જાણી શકશો તો કેરી પીળી હોય અને દબાઈએ તો થોડી એ થાય એટલે ખબર પડી જાય કે પાકી છે અને જોઈને જ ખબર પડી જાય છાલ ઉતાર્યા પછી મુશ્કેલી થઈ તો છાલ ઉતાર્યા પછી કેળાને સાચવી રાખવાની મુશ્કેલી થઈ કેમ કે કીડીઓ ચડી જાય દસ કેળાને સાચવવાનો ઉપાય કોને યોજો તો એ તમારે મને આન્સર આપવાનો છે છાલ ઉતારીને કેળાને સાચવી શકાય ના સાચવી શકાય વાંદરાઓથી બરાબર હજી ટોલ ક્વેશન છે તમારે ઘરે શાકભાજી અને ફળો કેવી રીતે સાચવવામાં આવે છે શું તે બધા એક જ રીતે સચવાય કે જુદી જુદી રીતે તો આન્સર તમારે મને આપવાનો છે તો આ એક થી બાર આન્સર છે એ તમારે મને ઓડિયો રેકોર્ડ કરીને મોકલી આપવાના છે એ તમારું હોમવર્ક છે ઓકે થેન્ક યુ